નમસ્તે બાળ મિત્રો, ધોરણ 3 ગણિત એમાં આપણે આગળ અભ્યાસ કરીએ કે કૂદકા મારતા પ્રાણીઓ. અહીં પ્રાણીઓ આપેલા છે અને એ કૂદકા મારે છે. પેલું છે હરણ અને એનું નામ છે ગબરો. પછી સસલું છે, એનું નામ છે ગુન્ની, અને ડેટકો છે, એનું નામ છે તરુ. હવે કોણ કેટલા કૂદકા મારે છે તે અહીં કીધું છે કે ગબરુ, ગુન્ની અને તરુ આખા રસ્તે કૂદાકૂદ કરે છે. ગબરું દરેક વખતે 7 ખાના કૂદે છે. ગબરું છે ને એ દરેક વખતે કેટલા ખાના કૂદે છે? 7 ખાના. ગુની દરેક વખતે 5 ખાના કૂદે છે. ગુની છે એ 5-5 ખાના કૂદે છે. અને તરુ દરેક વખતે 4 ખાના કૂદે છે. તરુ છે એ દરેક વખતે 4 ખાના કૂદે છે. હવે કીધું છે ગબરું 90 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે. ગબરું છે એ 90 નંબર ઉપર છે, અહીંયાથી એ કૂદવાની શરૂઆત કરે છે. ગુન્ની 99 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે. ગુન્ની છે એ 99 નંબર ઉપર છે અને એ અહીંયાથી શરૂઆત કરે છે. અને તરુ 106 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે. અને તરુ છે એ 106 નંબર ઉપર છે અને ત્યાંથી એ કૂદવાની શરૂઆત કરે છે. હવે એના આધારે અહીં આપેલી ખાલી જગ્યાના જવાબ લખવાના છે. જોઈએ કે બુનીનો 10મો કૂદકો ખાલી જગ્યા નંબર પર હશે. હવે અહીં નંબર આપણે 89થી ચાલુ થયા છે. 90, 91, 92, 93, 94, 95 એ રીતના છેલ્લે 175 આપણી પૂર્ણ થાય છે. 174 અને છેલ્લે 175. હવે એમાં જોઈએ બુનીનો 10મો કૂદકો ખાલી જગ્યા નંબર પર છે. હવે એક વસ્તુ તમે જોઈ લ્યો પહેલાં કે જે અહીંયા આપેલું છે એ જ અહીં દોરેલું છે કે ગબરું 90 નંબર ઉપર, ગુન્ની 99 નંબર ઉપર અને તરુ 106 નંબર ઉપર. હવે ગબરું 7 કૂદકા કરે છે, ગુન્ની 5 ખાના કૂદે છે અને તરુ 4 ખાના કૂદે છે. હવે અહીં આપણે પહેલું કીધું છે કે બુનીનો 10મો કૂદકો ખાલી જગ્યા નંબર પર આવશે. હવે બુનીનો આપણે જોઈએ કે બુની 5 ખાના કૂદે છે અને 10મા કૂદકે ક્યાં નંબર ઉપર પહોંચે? તો જોઈએ પહેલું 1, 2, 3, 4 અને 5 પહેલા કૂદકે 104 નંબર ઉપર, પછી બીજા કૂદકે 109 નંબર ઉપર, એ રીતના ત્રીજા કૂદકે 114, પછી 119, 124, 129, 134, 139, 144 અને 149. જ્યારે એ 10મો કૂદકો પહોંચે ત્યારે તે 149 નંબર ઉપર પહોંચે છે. તો પહેલી ખાલી જગ્યામાં લખશું 149. એના પછી તરુનો 10મો કૂદકો ખાલી જગ્યા નંબર પર આવશે. હવે તરુ 106 નંબર ઉપર છે અને એ 4 ખાના કૂદે છે. ચાલો જોઈએ પહેલો કૂદકો ક્યાં પહોંચે. 1, 2, 3 અને 4 તરુ માટે અહીં બ્લેક પેન વાપરેલી છે કે જ્યારે પહેલો કૂદકો 110 નંબર ઉપર, પછી બીજો જોઈએ 1, 2, 3, 4 બીજો 114 ઉપર, પછી ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, 9મો અને 10મો. જ્યારે તરુ 10મા નંબર ઉપર પહોંચે, 10મો કૂદકો મારે ત્યારે 146 નંબર ઉપર પહોંચશે. તો બીજી ખાલી જગ્યામાં આવશે 146. હવે એના પછી ગબરુનો 10મો કૂદકો ખાલી જગ્યા નંબર ઉપર આવશે. હવે ગબરુ કે ગબરું એક કૂદકામાં 7 ખાના કૂદે છે અને એનો 10મો. ચાલો ગબરું 90 નંબર ઉપરથી શરૂઆત કરે છે. ચાલો જોઈએ પહેલું 1, 2, 3, 4, 5, 6 અને 7 પહેલો કૂદકો કેટલા નંબર ઉપર પહોંચશે? 97 ઉપર. એના માટે બ્લુ પેન વાપરેલી છે. એના પછી બીજો કૂદકો જોઈએ. બીજો કૂદકો 104, પછી ત્રીજો, ચોથો, પાંચમો કૂદકો, છઠ્ઠો કૂદકો, સાતમો કૂદકો, પછી આઠમો કૂદકો, પછી 9મો કૂદકો અને 10મો કૂદકો. જ્યારે ગબરું 10મા કૂદકા ઉપર પહોંચશે ત્યારે તે 160 નંબર ઉપર પહોંચશે. તો ત્રીજી ખાલી જગ્યામાં આવશે
60. ચાલો એના પછી જોઈએ, ગબરું અને બુન્ની બંને 104 ખાલી જગ્યા અને ખાલી જગ્યા ઉપર કૂદે છે, કે જ્યાં ગબરું અને બુન્ની બંને જે નંબર ઉપર ભેગા થાય એ અહીં લખવાના છે. પહેલું આપણે કીધું છે 104, પછી આપણે જોઈએ ક્યાં ક્યાં નંબર ઉપર ભેગા થાય છે. કે ગબરું અને બુન્ની 104 એટલે કે પેન્સિલ અને બ્લુ પેન આપણે જોવાની છે, કે 104 નંબર ઉપર, પછી કીધું પછી ભેગા થયા 139 નંબર ઉપર, અને આગળ જતા 174 નંબર ઉપર ભેગા થશે. તો પહેલું આપણે આપેલું છે 104, હવે એના પછી લખશું 139 અને 174, આ ત્રણ નંબર ઉપર ભેગા થશે. હવે એના પછી શોધી કાઢો, બુન્ની અને તરુ બંને જેના ઉપરથી કૂદકા મારશે તે નંબર ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. કે હવે કીધું છે બુન્ની અને તરુ, કોણ કોણ કીધું, બુન્ની અને તરુ એ જે જે નંબર ઉપર કૂદકા મારશે, એટલે કે ક્યાં ક્યાં નંબર ઉપર બુન્ની અને તરુ ભેગા થશે એ આપણે જોવાનું છે. ચાલો તો પહેલા જોઈએ બુન્ની અને તરુ, કે બુન્ની માટે આપણે ચાલો જોઈએ. પેલો કૂદકો છે 114 ઉપર, કે જે પેન્સિલ અને બ્લેક પેન ભેગી થાય છે ને એ પેલો કૂદકો 114 ઉપર ભેગા થશે. પછી આગળ જતા 134 ઉપર, જે અહીંયા એવું અહીંયા ભેગા થશે. પછી આગળ જતા 154 નંબર ઉપર અને 174 નંબર ઉપર ભેગા થશે. એમાં લખી નાખી, પહેલાં આવશે 114 નંબર ઉપર, પછી 134 નંબર ઉપર, પછી 154 નંબર ઉપર અને છેલ્લે 174 નંબર ઉપર ભેગા થશે. હવે એના પછી જે નંબર પરથી ત્રણેય જણ કૂદકો મારશે તે નંબર ખાલી જગ્યા છે. હવે છેલ્લે જ્યાં 174 ઉપર બધા પ્રાણીઓ પહોંચે છે તો એવો કયો નંબર છે 174? તો અહીં આવશે 174. એના પછી સૌથી ઓછા કૂદકામાં પૂરું કરનાર ખાલી જગ્યા છે અને તે ખાલી જગ્યા કૂદકામાં પૂરું કરે છે. હવે કીધું સૌથી ઓછા કૂદકામાં કોણ પૂરું કરે, કે જેનો કૂદકો મોટો હોય. કોનો કૂદકો મોટો છે, ગબરૂનો. તો પેલી ખાલી જગ્યામાં આવશે ગબરું અને તે ખાલી જગ્યા કૂદકામાં પૂરું કરે છે. જો હવે તે 10માં કૂદકે તો 160 નંબર ઉપર પહોંચે, પછી 11માં કૂદકે 167 નંબર ઉપર, અને 12માં કૂદકે 174 નંબર ઉપર પહોંચી ગયો. 175 પૂરું થાય છે, એટલે છેલ્લો કયો થાય 174. અને કેટલા કૂદકામાં કીધું છે, તો આવશે 12 કૂદકામાં. તો અહીં ખાલી જગ્યામાં આવશે 12 કૂદકામાં. ચાલો આપણે એના પછી જોઈએ ચાલો કૂદીએ. અહીં છે બાળકો એ કૂદકા મારવાના છે. હવે જે છે એ આપણે આગળ જોઈએ કે કેટલા ડગલા કૂદવાનું છે. તો પહેલું છે બે ડગલા આગળ કૂદકો મારો, એટલે બે ડગલા આપણે આગળ જવાનું છે. તો પહેલું છે 104, 106, 108, એટલે કેટલા કૂદકા આપણે આગળ ગયા, બે કૂદકા. તો હવે જોઈએ 108 છે, એમાં આપણે બે કૂદકા આગળ જઈએ તો કેટલા થાય, 108 પછી 109 અને 110. પછી 10માંથી બે આગળ જઈએ તો 11 અને 12, એટલે 112. વળી 112માં બે કૂદકા આપણે આગળ જવાનું છે, 12 પછી 13 નહીં અને 114. હવે 14માં બે આગળ જઈએ તો 15 નહીં અને 16. તો કેટલા આવશે બાળકો, 116. એટલે કે પહેલી જે આપણે આપેલું છે એમાં આપણે બે ડગલા આગળ કૂદકો માર્યો, બે ડગલા આગળ કૂદકો મારવો એટલે કે બે બેનો શું કરવાનો, વધારો, બે બે આપણે ઉમેરવાના થયા. ચાલો હવે એના પછી બે ડગલા પાછળ કૂદકો મારો, પાછળ કૂદકો મારવાનું તો શું કરવાનું, બે સંખ્યા ઘટાડવાની. આમાં જેમ બે બેનો આપણે વધારો કરતા ગયા એમ આમાં બે બેનો આપણે શું કરતો જવાનો છે બાળકો, ઘટાડો કરતો જવાનો છે. પાછળ કીધું છે એટલે બેનો ઘટાડો થશે. તો આપણે જોયો 262, પછી 260, એટલે 62થી 60 સુધી ગયા એટલે બેનો ઘટાડો થયો. પછી 260થી 258,
તો પણ 60 થી 58 ગયા એટલે 200 થયા, બે કૂદકા આપણે પાછળ માર્યા. હવે 58 થી બે કૂદકા પાછળ જઈએ એટલે આવશે 256, કેમ કે 58 પછી 57 આવે એ લેવાના નહીં, અને એની આગળ જે આવે 256 એ આપણે લેવાના. હવે 256ની આગળ આવશે 255, પણ એ નહીં લેવાના, અને લેવાના થશે 254, જેથી 56થી 54 ગયા એટલે બે સંખ્યા આપણી ઘટી. હવે 54 પછી શું આવશે બાળકો? 252, બે કૂદકા પાછળ માળીએ એટલે 54 પછી 53 આવે એ નહીં લેવાના, અને એની આગળની સંખ્યા 252 આપણે લેવાની, અને 252માંથી બે કૂદકા પાછળ જઈએ એટલે આવશે 250. ચાલો એના પછી ત્રીજું, 10 ડગલા આગળ કૂદકો મારો. 10 ડગલા આગળ એટલે 10 10નો આપણે શું કરવાનું છે? વધારો કરવાનો છે. તો જુઓ, 110 120 130, 130માં 10 ઉમેરો તો 140, 140માં 10 ઉમેરો 150, 150માં 10 ઉમેરો 160, અને 160માં 10 ઉમેરો એટલે થશે 170. ચાલો એના પછી હવે 10 ડગલા પાછળ કૂદકો મારો. જેમ 10 10 આગળ ઉમેર્યા એમ 10 10 હવે શું કરવાનું? પાછળ ઉમેરવાના, એટલે કે પાછળ કૂદકો મારવાનો, એટલે 10નો આપણે ઘટાડો કરવાનો થશે. 10 10 સંખ્યા આપણે ઘટાડવાની. તો જુઓ, પેલો આપણે 200 આપેલું છે, એમાંથી 10 ઓછા એટલે 190, 190માંથી 10 ઓછા એટલે 180. હવે એની આગળ કઈ સંખ્યા આવે 10 ઓછા કરી તો? 170. સરસ. ચાલો, 170માંથી 10 ઘટાડો એટલે 160, 160માંથી 10 ઘટાડો તો 150, 150માંથી 10 ઘટાડો એટલે થશે 140. અહીં આપણે 10 10નો ઘટાડો કર્યો. ચાલો એના પછી ભાત પેટર્ન આગળ વધારો. હવે અહીં આપણે કીધું નથી કે બે આગળ જવાનું 2 ડગલા કે 2 ડગલા પાછળ જવાનું, 10 ડગલા આગળ 10 ડગલા પાછળ, એ કંઈ જ આપણે કીધું નથી. પણ આપણે જે સંખ્યા આપેલી છે એના આધારે આપણે નક્કી કરવાનું છે કે કેટલા ડગલા આગળ જવાનું અને કેટલા ડગલા આપણે પાછળ જવાનું છે, એ આપણે સંખ્યા જોઈ અને નક્કી કરવાનું છે. તો પેલી જોઈએ, 550, 560, 570. હવે 500 આવે પણ 50 60 અને 70, એટલે 550થી 60 સુધી ગયા તો કેટલાનો વધારો થયો બાળકો? 10નો વધારો થયો. પછી 560થી 570, 60થી 70 ગયા તો પણ 10નો વધારો થયો. તો આ પેટર્નમાં આપણે 10 10નો વધારો કરવાનો છે. તો ચાલો જોઈએ, હવે 570માં 10 નાખો 580, 580માં 10 નાખો 590, 590માં 10 નાખો એટલે 600, અને 600માં બીજા 10 નાખો એટલે થશે 610. ચાલો એના પછી બીજા નંબરની, 910, 920, 930, 940. હવે 900 બધામાં છે, હવે 10 20 30 40, તો કેટલા કેટલાનો વધારો થયો બાળકો? 10 10નો. 10 થી 20 ગયા તો 10નો વધારો, 20 થી 30 ગયા તો 10નો વધારો, એવી રીતના 30 થી 40 ગયા તો 10નો વધારો. હવે 940, હવે આવશે 10નો વધારો એટલે 950, પછી 960, 970, અને એમાં પણ 10 વધારી એટલે થશે 980. ચાલો એના પછી આગળ, 209, 207, 205. હવે આમાં હતા 200 તો બધામાં આવેલા, હવે 9 7 5 એટલે સંખ્યા કેવી થઈ? ઘટી. તો આમાં શું થશે બાળકો? આપણે ઘટાડો થશે. હવે કેટલાનો ઘટાડો થાય આપણે એ જોઈ લઈએ કે 209 છે પછી 207 એટલે કેટલી સંખ્યા ઘટી? 9 થી 7 સુધી જાય તો આપણે બે સંખ્યા ઘટે, બે નંબર ઘટે. કેમ કે 9 છે પછી 8 નહીં લેવાના અને 7 લીધા, પછી 6 નહીં અને કે લીધા? 5. તો અહીંયા પણ 2નો ઘટાડો થયો. તો આ સંખ્યામાં આપણે શું કરવાનું? 2નો ઘટાડો કરી અને પેટર્ન પૂરી કરવાની છે. તો 205 એમાં 2 ઘટાડો તો 4 નહીં અને લેવાના આપણે 3, એટલે 203 થઈ ગયા. 203માંથી 200 પછી આગળ જાય, 202 નહીં લેવાના અને લેવાના થશે 201. હવે 201 લીધા, એમાંથી 2 ઘટાડી એટલે પહેલાં 200 આવે અને પછી આવે 199. તો આપણે અહીં લેવાના 199. હવે 199 આવી ગયા પછી 98 નહીં અને ક્યારે આવશે બાળકો?
એટલે બે બેનું અહીં શું થયું આપણે ઘટાડો થયો. ચલો એના પછી આગળ 401, 402, 403 આમાં તો તમને ખબર પડી જશે શું થશે, આ સંખ્યા લાઇનમાં જ છે એટલે એક એકનો વધારો થયો. તો 403 પછી આવશે 404, 405, 406 અને એના પછી આવશે 407. ચલો આ તમારે સરસ મજાનું અહીં પૂરી લેવાનું છે અને હવે પછીનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું.